हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। जो तमे पण डाइट करता हो अथवा तो एक ज सरखू रोजे रोज शाक खाई ने कंटाड़ी गया हो तो आ छे तेनो बेस्ट सोल्यूशन, जे शाकना टेस्ट ने तो और वधारी देशे अने साथे साथे एकला राइस साथे पण खासो तो पण टेस्टी लागशे। तो चलो आ सलाड बनावानी शुरुआत करिए। अगेन रेसिपी सारी लागे तो फ्रेंड्स, फेमिलीज अने रिलेटिव्स जोड़े शेर करी चेनल ने सब्सक्राइब करवानो बिल्कुल नहीं भूलता। आ लच्छा सलाड बनावा माटे सौथी पहला मैं अहींया बे डुंगळी लीधेली छे, जेने हूँ आवी रीतना स्प्रिंग कट करवानी छे, एटले साइडमांथी क्यांय पण कट न लागे एवी रीतना तेनी छाल उतारी लईश। बने डुंगळीओनी छाल उतरी जाय त्यારબાદ આપણે તેને ગોળ સ્લાઈસમાં કટ કરી લઈશું અને સિંગલ સિંગલ તેના લચ્છા અલગ કરી લઈશું, એટલે જ આ સલાડનું નામ લચ્છા સલાડ છે। હવે આવી રીતના તેના એક એક લચ્છા અલગ કરી લેશું અને બીજી પ્લેટમાં આ બધા લચ્છાને સાઈડમાં લઈ લેશું અને ઉપરથી જે કડક પોર્શન હોય તેને અલગ કાઢી નાખો। ફ્રેન્ડ્સ, નોર્મલી આપણે ચોમાસામાં ડુંગળી ખાવાનું ખૂબ જ પ્રિફર કરતા હોય છે, ડુંગળીના ભજીયા પણ ખાતા હોઈએ છીએ, પરંતુ જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે મમરાની સાથે પણ આ સલાડ તો એકદમ ટેસ્ટી લાગે છે। હવે આ બધા લચ્છા આપણે સાઈડમાં રાખેલી પ્લેટમાં લઈ લીધા છે, તો ચલો આપણે આમાં બીજી કઈ કઈ વસ્તુ એડ કરીએ એ જોઈ લઈએ। અહીંયા બધી વસ્તુ આપણે બારીક સમારવાની છે, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। અહીંયા એક મોટું મરચું બારીક સમારીને મેં એડ કરી લીધેલું, જે બિલકુલ મોરું છે। ત્યારબાદ કેપ્સિકમ લીધેલું, જે બે ચીર જેટલું છે અને એ પણ જીરું સમારેલું જ છે। કેપ્સિકમ એડ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ગાજર એડ કરેલું અને સેમ ડુંગળીમાંથી જે વચ્ચેનો પોર્શન વધેલો એને પણ ઝીણું સુધારીને સાથે સાથે એડ કરી દઈશું। આમાં બીજું તમારે રેડ બેલ પેપર્સ કે ગ્રીન બેલ પેપર્સ, ઇવન યલો બેલ પેપર્સ, ગમે એ વસ્તુ તમે એડ કરી શકો છો। ત્યારબાદ મેં ધાણા ભાજી એડ કરેલી અને થોડો એવો ફુદીનો અવેલેબલ હતો એટલે એ એડ કરેલો। ત્યારબાદ ઝીણું સમારેલું ટામેટું અને દાડમના બી એડ કરેલા, આ બધી વસ્તુનું પ્રમાણ એકથી દોઢ ચમચી જેટલું જ રાખવું। ત્યારબાદ મેં આગળ કહ્યું એમ થોડી એવી ડુંગળી પણ ઝીણી સમારીને મેં એડ કરી દીધેલી। આ સલાડને ઓર ટેંગી અને ટેસ્ટી બનાવવા માટે બાલાજીની 2-3 વેફર પડેલી, તો એને પણ મેં આવી રીતના હાથ વડે પ્રેસ કરી ઝીણો ભૂકો કરી અને એડ કરી દીધેલું, જેનાથી આનો ટેસ્ટ ઓર સરસ લાગે છે અને થોડો એવો ક્રન્ચીનેસ પણ આવે છે। જો તમારી પાસે ઘરે વેફર અવેલેબલ ના હોય તો તમે અહીંયા ખાખરાનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે આમાં 8-10 ટીપા લીંબુના એડ કરી દઈશું, જેનાથી આનો ટેસ્ટ ઓર સરસ લાગે અને રેગ્યુલર મસાલાઓમાં આપણે સોલ્ટ, ચટણી, મરચું પાવડર એટલે કે શેકેલ જીરાનો પાવડર, થોડા એવા તીખાનો ભૂકો અને ઇવન જો ઘરે જલજીરા અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। બધું આપણે અહીંયા પિંચ ઓફ એટલે કે ચપટી એક જ ઉમેરવાનું છે, જેથી કરીને સલાડનો જે ઓરિજિનલ ટેસ્ટ છે એ જતો ન રહે। આ દરેક વસ્તુ એડ થઈ જાય એટલે આપણું ઇઝી, યમી અને ઇન્સ્ટન્ટ બની જતું સલાડ તૈયાર છે, જેને તમે શાક રોટલી સાથે, ઇવન રાઈસ સાથે, મમરા સાથે કે પછી જો તમે આમાં ડુંગળીનું પ્રમાણ ઓછું રાખશો તો એઝ ઇટ ઇઝ પણ ખૂબ જ સરસ લાગશે। હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે, તો તમે દરેકને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો। થેન્ક યુ સો મચ, કીપ વોચિંગ, કીપ શેરિંગ।